કેશોદના અગતરાય રોડ નેશનલ હાઈવે બાયપાસ ચોકડી ખાતે આવેલ રાધે ટ્રેડિંગ એલડીઓ પંપ પર સ્ટેટ મોનિટરિંગ સેલ અને પુરવઠા વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં બહારથી ટેન્કરમાં ડીઝલ જેવા ભળતા ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાવે મંગાવી પોતાના હવાલાવાળી ખુલ્લી જગ્યામાં રાખેલ જમીનમાં દાટેલ ટેન્કરમાં સંગ્રહ કરી અલગ અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેચાણ કરવામાં આવતું હતું. આથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 9,59,000ની કિંમતનું 13,100 લીટર જ્વાલનશીલ પ્રવાહી, 30 લાખની કિંમતના 2 ટ્રક, 79,000 રોકડ મળી કુલ 41,74,000નો મુદ્દા માલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોનિટરિંગ સેલ દ્વારા પીપળી ગામના મજૂર ભાવેશ રાવલિયા, વેરાવળ વાવડી ગામના ટ્રક ડ્રાઈવર મહોબ્બતભાઈ ચૌહાણ, વેરાવળ સીડોદર ગામના ટ્રક ડ્રાઈવર રફીક શાહ બાનવા, જ્વાલનશીલ પ્રવાહીનો ધંધો કરતા વંથલીના ગૌતમ કારેથા અને કેશોદના કાળુભાઈ હુંબલ, વંથલીના મોહિત ત્રાંબડિયા, જગ્યા ભાડે આપનાર કેશોદના મુકેશભાઈ લખલાણી અને ઈલાબેન લખલાણી તેમજ બંને ટ્રકના માલિક સતીશભાઈ સોલંકી અને પૂનાભાઈ સોલંકી વિરુદ્ધ આઈપીસી કલમ 285, 286, 120B જરૂરી ચીજ વસ્તુઓ અધિનિયમ 3 અને 7 મુજબ, વિસ્ફોટક અધિનિયમ 9B 1B મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે કેશોદ તાલુકાના પીપળી ગામના સરપંચ મુડુભાઈ રાવલિયા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ફક્ત એક જ ધંધાર્થીને ટાર્ગેટ કરી અને ત્રીજી વખત રેડ કરવામાં આવેલ હોય, ત્યારે નજીકમાં જ બીજા પણ રાજકીય લોકો સાથે સામેલ હોય અને આજ ધંધો કરતા લોકોને કેમ પકડવામાં આવ્યા નથી. બીજું કે જે બંને ટ્રકો છે તે પણ પંપ પરથી પકડવામાં આવેલ નથી, તે પણ છાબડિયા નેસ નજીકથી પકડવામાં આવી છે. ત્યારે રેડ કરનાર અધિકારીને પંપ મૂકી ટ્રકો પકડવાનું કારણ શું એ પણ તપાસનો વિષય છે. હાલ જોતા તો સાફ જણાય આવે છે કે એક જ વ્યક્તિને ટાર્ગેટ કરી વાલા દ્વાલાની નીતિ રાખવામાં આવતી હોય, તંત્ર દ્વારા એક જ બાયોડીઝલ પંપ પર વારંવાર દરોડા પાડવાની કાર્યવાહી થતી હોય, અનેક વિક્રેતાઓ બચી જતા હોય છે. રાજકીય હસ્તક્ષેપ કરાતો હોવાનું જણાવી તંત્ર દ્વારા મોટી રકમ ઉઘરાણા થતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્મિત લાય સાથે પીપળી સરપંચ દ્વારા ટેલિફોનિક વાતચીત કરી કેશોદ શહેર આસપાસ અસંખ્ય જગ્યાએ એલડીઓ ડીઝલ પંપ ચાલતા હોય, દરેક પંપ પર રેડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આથી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા માહિતી મળતા કોઈને છોડવામાં નહીં આવે તેવી વાહેધરી આપી હતી, પરંતુ જોવાનું એ રહ્યું કે ક્યારે કાર્યવાહી થાય છે અને થાય છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે. નામ રાવલિયા મુળુભાઈ માલદેભાઈ, સરપંચ ગ્રામ પંચાયત પીપળી કેશોદ તાલુકો. આજે મને જાણવા મળ્યું કે સ્ટેટ વિજિલન્સની ટીમ બાયોડીઝલના જે અનલેગલી ધંધામાં રેડ કરવા આવી, રેડ કરે કામગીરી સારી છે, પરંતુ અગલબગલમાં પક્ષપાત રાખીને બીજાને છોડી દેવામાં આવે છે. પછી મારા ખ્યાલથી 2 ટ્રક છે એને સ્થળ ઉપરથી પકડેલા નથી, મઢુલી હોટલ આગળથી સાબડિયા નેસથી પકડીને ફિટ કરવામાં આવેલા છે, અને 2 ડ્રાઈવર અને 1 છોકરાને કાલે 5 વાગે અટક કર્યો, અને આજે અત્યારે તમને હું ઇન્ટરવ્યૂ આપું છું ત્યારે 11 વાગ્યા છે. એટલે 24 ને 6 30 કલાક ત્યાં કોર્ટમાં રજૂ નથી કર્યો, પોતાની મનમાની કરીને કરે છે. એમાં મને જાણવા મળ્યા મુજબ એકને બીપી વધી ગયું, કોઈ ત્રાસ શારીરિક માનસિક ધ્યેય આપ્યો હોય કાયદા કાનૂનની વિરુદ્ધ છે. અનલીગલી બાયોડીઝલ ઘણા ધંધા હાલે, કેશોદમાંય ઘણા હાલે, જો પકડવા હોય ને પોલીસને સ્વૈચ્છિક રીતે એની ફરજ બજાવવી હોય તો ઘણા ધંધા પકડી શકાય એમ છે. અને માત્ર કિનાખોરી રાખીને અમુક જગ્યાએ રેડ કરવામાં આવે છે, અને રાજકીય આગેવાનોના ધંધા હાલે છે બાયોડીઝલના, ત્યાં રેડ કરવામાં આવતી નથી. અને હવે જો રેડ કરવામાં નહીં આવે તો પત્રકાર સાથે પબ્લિકને લઈને અને રેડ કરવાની ફરજ પડશે. આ બાબતે મેં આના સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી નિલીપ રાય સાહેબ જોડે હમણાં જ મેં વાત કરી છે, અને એને કીધું છે કે બધી જગ્યાએ અનલીગલી ધંધા બંધ કરો, એકને ખોળ ને એકને ગોળ એવી નીતિ આ લોકશાહીમાં ન થવી જોઈએ. તો પૈસાની પણ રજૂઆત કરી છે, અને આ લોકો છે એના બધાના પબ્લિકમાંથી મને જાણવા મળ્યું છે કે જિલ્લામાંથી મોટા હપ્તા જાય છે, આટલા હપ્તા ખાતા હોય તો પછી આ બીજાને છોડી દેવામાં આવે એવી પબ્લિકમાં ચર્ચા થઈ રહી છે. અને જગ્યાએ સફાઈઓ કરે નિલીપ રાય સાહેબ એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. રાવલિયા મધુનો રિપોર્ટ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.